આપણે છે છેલ્લા લેક્ચરમાં પાઠ 3નો મહાવરો છે એ પૂરો કરેલો હતો. હવે આજે આપણે પાઠ છે નવો શરૂ કરશું. પાઠનું નામ છે ટીક ટીક ટીક. હવે તમે આવો અવાજ ક્યાંય સાંભળેલો છે ટીક 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 ટીક? તો આવો અવાજ છે આપણા ઘરમાં જ છે આપણે મળતો જોવા સાંભળવા મળે છે. કઈ જગ્યાએ? તો આપણા ઘરે જે ઘડિયાળ છે બરોબર છે એમાં છે તમને અવાજ, કાંટો જે ફરતો હોય એમાં ટીક 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 આવો અવાજ છે એ સાંભળવા મળે છે. હવે જોઈએ આગળ પાઠમાં. પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા છે. આ પંકજ છે અને આ સાનિયા છે. હવે એ બે નક્કી કરે છે, વાતો કરે છે. આ ભાઈ છે ટોપલીવાળા, ટોપલીવાળા એટલે કે એક દુકાનવાળા, કેબિનવાળા છે બરાબર. તો એ બે જણા વાતો કરે છે. પંકજ કહે છે કે મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. પંકજ છે એને ઘરેથી શાળાએ પહોંચવા માટે કેટલું હાલવું પડે છે? 5 જ મિનિટનું ખાલી છે એ હાલવું પડે છે. પછી એ સાનિયા કહે છે કે મારે શાળાએ પહોંચવા માત્ર 2 મિનિટ જ ચાલવું પડે છે. સાનિયા કહે મારે તો એ કે 2 જ મિનિટ ચાલવું પડે, ત્યાં તો હું ની શાળાએ પહોંચી જાઉં છું. તો પંકજ કહે છે કે અશક્ય, તારું ઘર શાળાથી દૂર છે. એટલે પંકજ એમ કહે છે કે તારી વાત છે એ ખોટી છે, આ વસ્તુ કોઈ દી શક્ય બને જ નહીં બરોબર છે. તારું ઘર તો ની શાળાથી ઘણું બધું દૂર છે, તો કેવી રીતે થાય? તો સાનિયા કહે છે કે પણ મેં મારી ઘડિયાળ જોઈ, હું શાળાએ જવા 7 વાગે નીકળી. એટલે સાનિયા કહે છે કે મેં છે ને મારા હાથમાં જે ઘડિયાળ પહેરીને એમાં જોઈ અને હું ઘરેથી છે કેટલા વાગે? 7 વાગે છે નીકળે છે. જો 7 વાગે એટલે કેટલા વાગે? કે નાનકડો કાંટો 7 પાસે હોય અને મોટો કાંટો છે મિનિટ કાંટો એ ક્યાં હોય? 12 પાસે હોય. એટલે કેટલા વાગે? 7 છે એ વાગે છે. એટલે જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો છે એ 2 પર હતો. એટલે કે જો પહેલાં એ છે ઘરેથી કેટલા વાગે નીકળે? 7 આગળ અને 12 આગળ કાંટો હતો ત્યારે નીકળે છે. અને જ્યારે 7 આગળ આ કાંટો અને મિનિટ કાંટો એટલે કે આ જે લાંબો કાંટો છે એ 2 આગળ પહોંચે તો અહીં છે એની શાળાએ પહોંચે છે. જો અહીં છે અહીં 7 અને અહીં 2 એટલા વાગે પહોંચે છે. શું તો તે 7 ને 2 મિનિટ જ થઈને અથવા 7 ને 2 બરોબર? એટલે કે તો એમ પૂછે છે કે શું જોઈએ કે 7 ને 2 મિનિટ થાય ને આવી રીતે? જો અહીંયા 7 અને અહીંયા 2 એટલે 7 ને 2 મિનિટ જ થાય બરોબર છે ને? એમ છે એ પંકજને પૂછે છે. ત્યારબાદ પાછળના પેજમાં જોઈએ તો પાછળના પેજમાં છે એ જોઈએ તો શું કહે છે કે પંકજ કહે છે તારી ભૂલ થાય છે, તું 7 ને 10 વાગે શાળાએ પહોંચે. પંકજ કહે છે કે તારી છે સાનિયા ભૂલ થાય છે, તું 7 ને 2 નહીં પણ 7 ને 10 વાગે છે, 7 વાગીને 10 મિનિટ થઈ ત્યારે તેનું શાળાએ પહોંચેલી છો. તો સાનિયા કહે છે કેવી રીતે એ તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે? એટલે એમ કહે છે પંકજ કે તારે આ ઘડિયાળની કાંટા છે એની વચ્ચે જે ઝીણા ઝીણા નાના નાના 2, 5, 1 ને 2ની વચ્ચે જે ઝીણી ઝીણી લીટીઓ છે એ દેખાય છે. તો એમ કહે છે હા, તો શું થયું, એનાથી શું ફેર પડી જાય? એટલે પંકજ એને સમજાવે છે મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી તેથી 7 અને 10 મિનિટ અથવા 7 અને 10 છે એ થાય છે. એટલે કે પંકજ કહે છે કે જો 7 વાગ્યા ત્યારે 12 આગળ કાંટો હતો મિનિટ કાંટો, પછી મિનિટ કાંટાએ આ પાતળી પાતળી છે એ બધી કુલ કેટલી 10 લીટીઓ પસાર કરી એટલે અહીંયા 2 પાસે પહોંચ્યો. વચ્ચે કેટલી લીટી છે પાતળી પાતળી? 10 લીટી છે. એટલે એ કેટલા વાગે? 7 અને 10 છે એ થાય. એટલે હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો. હવે પંકજ છે એ કેટલા વાગે? 7 વાગે શાળાએ જવા માટે નીકળે છે. હું 7 ને 5 વાગે પહોંચ્યો, જો મિનિટનો કાંટો 5 લીટીઓ ખસ્યો. એટલે કહે છે કે જો હું 7 વાગે નીકળ્યો તો બરાબર અને છે એ 7 ને 5 પહોંચ્યો. 7 ને 5 એટલે 12 અને 1ની વચ્ચે કેટલી નાની નાની લીટીઓ હોય? 5 લીટીઓ હોય છે જે મિનિટ કાંટો બતાવે છે. અને આ છે એ કેવો કાંટો કહેવાય? કલાક કાંટો કહેવાય. એટલે હવે ખબર પડી કે મોટો કાંટો છે એ મિનિટ કાંટો છે, જ્યારે નાનો કાંટો છે એ કેવો કાંટો છે? કલાક કાંટો છે. અને આ મિનિટ કાંટો છે એ 12 થી 1ની વચ્ચે આવે તો કેટલા થાય? 5 5 છે એ મિનિટનો ફેર પડે. એટલે કે 12 થી 1ની વચ્ચે 5 મિનિટ હોય, 1 થી 2ની વચ્ચે 5 મિનિટ હોય, 2 થી 3ની વચ્ચે 5 મિનિટ છે એ થાય છે. ઝીણી ઝીણી અંદર પાતળી પાતળી જે લીટીઓ છે એને શું કહેવાય? 5 મિનિટ છે એ ગણી શકાય. પછી અભ્યાસ કરો. જો એમાં શું કહે છે કે 3 મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે, કોણ સાચું છે? હવે આ 3 એ 3 ચીકુ, બિન્ટુ અને પિંકી એ 3 એ 3 આ ઘડિયાળમાં છે એ સમય જોઈ છે અને સમય પોતે પોતાની રીતે લખે છે. હવે આમાંથી કોનો સમય સાચો છે લખેલો એ આપણે શોધવાનું છે. તો આ ઘડિયાળની અંદર નાનો કાંટો 3 આગળ અને મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો 12 આગળ છે. તો આ કેટલા વાગ્યા કહેવાય? 3 વાગ્યા કહેવાય. 3 વાગ્યા કહેવાય તો આને લખ્યું છે 12 અને 3. 12 ને 3 થયા નથી. જો 12 ને 3 થાય તો આ નાનો કાંટો અહીં હોય અને આ છે એ આની વચ્ચે હોય. પરંતુ અહીં નાનો કાંટો છે એ જાડો કાંટો એ 3 પાસે છે અને મિનિટ કાંટો છે એ 12 પાસે છે. એટલે કેટલા વાગ્યા કહેવાય? 3 વાગ્યા કહેવાય.
એટલે કે ત્રણ વાગે, એટલે કે ત્રણ અને પછી આવી રીતે બે મીંડા હોય એ સાચો સમય છે. તો આમાં કોનો સમય સાચો છે? ચિંકુ, બીટુ અને પિંકી, એમાંથી સાચો સમય છે એ પિંકીનો છે, કેમ કે એને સાચો સમય જોયેલો છે અને ઘડિયાળમાં જોતા આવડે છે. ત્યારબાદ બીજી ઘડિયાળ જોઈએ તો એમાં છે એ પાંચ અને છની વચ્ચે જાડો કાંટો છે અને જ્યારે મિનિટ કાંટો છે એ સાતની ઓલી બાજુ એક અંક આ ઓલી સાઈડ છે, બરાબર. તો પાંચ અને છની વચ્ચે છે એટલે કેટલા થાય? સાડા પાંચ વાગે, બરાબર. અહીંથી શરૂ કરી અહીં સુધી બરાબર હાલે કાંટો, એટલે એ મિનિટ કાંટો 30 મિનિટ કાપે અને અહીં જે ભાગ હોય એ બેની વચ્ચે હોય તો આગળનો જે અંક છે બરાબર એની અને આની વચ્ચે એટલે કે સાડા પાંચ વાગે છે. હવે સાડા પાંચ વાગે અને અહીંથી કાંટો છે છ આગળથી આગળ વયો ગયો છે, કેટલા અંક આગળ ગયો છે? 5 મિનિટ આગળ ગયો છે. અહીં વચ્ચે કેટલી લીટી હોય? 5 લીટી છે, નાની નાની હોય, એટલે કે અહીંથી 12 થી 6 વચ્ચે 30 મિનિટ અને બીજી 5 મિનિટ એટલે કેટલી થાય? 35. 12 થી 6ની વચ્ચે, 12 થી 6ની વચ્ચે 30 મિનિટ થાય મિનિટ, અને બીજી 6 થી 7ની વચ્ચે, 6 થી 7ની વચ્ચે 5 મિનિટ થાય. તો 30 વત્તા 5 એટલે કેટલી થાય? 35 મિનિટ છે એ થાય. તો 5 વાગીને 35 મિનિટ હોય એ આવે, 5 વાગીને 35 મિનિટ એટલે આમ લખી શકીએ 5 અને 35, 5 વાગ્યા અને 35 મિનિટ થઈ, બરાબર. તો આમાંથી આ છે 7 ને 25, જ્યારે આ 5 ને 7 અને અહીંયા છે 5 અને 35 મિનિટ. તો જવાબ કોનો સાચો છે? પિંકીનો, એમાં આપણે રાઇટ કરી દે. પછી તમને આપ્યું છે ત્રીજી ઘડિયાળ. તો ત્રીજી ઘડિયાળ જો, એમાં નાનો કાંટો 7 પાસે છે, મોટો કાંટો મિનિટ કાંટો 3 પાસે આપેલો છે, એટલે કે આ 7 વાગ્યા છે, જ્યારે અહીં વચ્ચે કેટલા કેટલા અંક હોય? 5 5 લીટી પાતળી હોય છે, એટલે આ 5 5 10 ને આ 15 એટલે 7 અને 15 એટલે આપણે અહીં લખી શકીએ 7 અને 15 તો 7 વાગીને 15 મિનિટ થઈ છે, જ્યારે અહીં કેટલા લખ્યા છે? 3 અને 35. તો આ કેવું છે? ખોટું. જ્યારે અહીં છે 7 અને 3 એ પણ કેવું છે? ખોટું. જ્યારે અહીં કેટલા લખેલા છે? 7 અને 15. તો આ જવાબ કેવો થઈ ગયા? સાચો. શું? કામ કે આ કાંટો નાનો છે એ 7 આગળ છે, મોટો કાંટો 3 પાસે છે, એટલે અને આની વચ્ચે કેટલા હોય લીટી પાતરી પાતરી? 5 5 લીટી. આની બેની વચ્ચે 5, આની બેની વચ્ચે 5 અને આની બેની વચ્ચે 5 એટલે 5 5 10 ને આ 5 15 એટલે કુલ કેટલા થયા? 7 વાગીને 15 મિનિટ. એટલે આપણે આ પિંકીનો જવાબ આમાં પણ કેવો થઈ જાય છે? સાચો, જે આપણે રાઈટ એટલે કે સાચાની નિશાની કરશું. ત્યારબાદ બાજુના પેજમાં જોઈએ તો, તો બાજુના પેજમાં તમે જોશો ત્યાં પણ બીજો પ્રશ્ન આપ્યો કે નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. નીચે તમને સમય આપી દીધો 3 ને 10, 6 ને 40, 4 ને 45 અને 2 ને 20, 3 ને 15, 7 ને 35. હવે આ બધો સમય છે આપણે ઘડિયાળ છે આપેલી એમાં બધેમાં કાંટા અંદર દોરવાના છે. કેવી રીતે? તો 3 વાગીને 10 મિનિટ થાય છે એટલે કે નાનો કાંટો છે એ 3ની સામે હોય અને મોટો કાંટો છે એ ક્યાં હોય? 2ની સામે, આ 5 અને 5 એટલે આ કેટલા થઈ જાય? 10, બરાબર. આ નાનો કાંટો છે એ 3ની સામે, જ્યારે આ મોટો કાંટો છે ક્યાં? 2ની સામે હોય. પછી છે 6 અને 40. 6 ને 40 છે એટલે કે નાનો કાંટો છે એ 6 અને 7ની વચ્ચે થઈ જાય, બરાબર. આ નાનો કાંટો અને મોટો કાંટો છે 40 એટલે અહીં કેટલા થાય? 12 થી 6ની વચ્ચે 30 મિનિટ, પછી આ 5 35 અને આ 5 40 એટલે અહીં મોટો કાંટો આવી જશે, એટલે આ કેટલા થઈ જાય? 6 અને 40. ત્યારબાદ 4 અને 45. હવે 4 અને 45 એટલે અહીં જે 4 છે બરાબર ન્યા છે કેવો કાંટો આવશે? નાનો કાંટો છે એ 4 પાસે આવશે. 45 કીધા એટલે અહીં 6 12 થી 6ની વચ્ચે 30 30 ને 5 35 35 ને 5 40 40 ને 5 45 એટલે કેટલા? 9 પાસે છે એ મોટો કાંટો આવશે, જ્યારે અહીં આ કાંટો ક્યાં રહેશે? 4 પાસે. નાનો કાંટો છે એ 4 પાસે અને આ કાંટો ક્યાં રહેશે? 9 પાસે રહેશે. હવે આપ્યા 2 અને 20. 2 અને 20 આપ્યા એટલે નાનો કાંટો છે એ ક્યાં રહેશે? 2ની સામે, બરાબર. 2 અને 20 નાનો કાંટો છે અહીં રહેશે. જ્યારે 20 કીધા એટલે 12 થી 3ની વચ્ચે 15, 3 થી 4ની વચ્ચે કેટલા થાય? બીજા 5 એટલે 15 ને 5 20 એટલે આ કાંટો છે લાંબો કાંટો એ ક્યાં આવશે? 4 પાસે છે એ આવશે, બરાબર.
पछी तमने समय आप्यो तन अने पंदर। तरण ने पंदर एटले बार थी तन वच्चे केटलो थाय पंदर नो अंक थाय। नानो काटो तो त्रण पासे ज आवे, त्रण ने पंदर कीधुं एटले ई त्रण पासे। ज्यारे मोटो काटो छे ए पण क्यां आवशे, त्रण उपर ज आवशे। न्या पण नानो काटो अने मोटो काटो अहीं छे, ए बे भेगा थशे। त्रण ने पंदर कीधुं छे एटला माटे। पछी तमने कीधुं छे सात अने पात्रीस। सात ने पात्रीस कीधुं छे एटले के आपणे छ अने सात बराबर, तो सात पासे छे नानो काटो छे आपणे लखवो पड़। पछी पात्रीस कीधुं एटले छ अने सात, ए पण अहीं पण आ मोटो काटो अने नानो काटो बे केवा थशे, भेगा थशे। पहेला नानो काटो एनी उपर केवा थशे, मोटो काटो भेगो थशे, केम के बार थी छ नी वच्चे ત્રીસ મિનિટ અને બીજી પાંચ મિનિટ એટલે પાંત્રીસ છે મિનિટ થાય। તો તમને આના ઉપરથી ઘડિયાળમાં કાંટા દોરતા આવડી ગયા હશે, સમય લખતા આવડ્યું। તમારે આજે છે આ સમય છે એ ફરીથી લખવાનું રહેશે। પછી આગળ જોઈએ, શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો હવે તમને રસ પડશે। આકાશ દર્શન એટલે શું? કે તમે રાતે આકાશમાં જોવ છો, તમને આકાશમાં ચાંદો સૂરજ તારાઓ છે જોવા ગમે છે, હા કે ના? જો બધેને છે રાતે તારાઓ છે ચમકતા ચાંદા મામાની સાથે હોય એ જોવા ગમતા હશે। તમારા વિસ્તારમાં સૂર્ય ક્યાં સમયે ઉગે છે? તમારા ઘરે સૂર્ય કેટલા વાગે ઉગે છે એ તમારે અહીં લખવાનું છે, બરોબર? સૂર્ય કેટલા વાગે ઉગે, સાત વાગે ઉગે, આઠ વાગે ઉગે, નવ વાગે ઉગે, કેટલા વાગે ઉગે એ તમારા મમ્મીને પૂછીને તમારે અહીં લખવાનું રહેશે। સૂર્ય ક્યારે હાથમે છે? હવે સૂર્ય છે કે સાંજના અંધારું તમારા ઘરે કેટલા વાગે થાય છે એ અહીં લખવાનું છે। સવારે ઉગે સૂર્ય એ અહીં, અને હાથમે સૂર્ય એ અહીં આ લીટીમાં લખવાનું રહેશે। પછી તમારે કાયમનું ને કાયમ છે એવી રીતે યાદ રાખતું જવાનું, ઉઠતું જવાનું ને લખતું જવાનું। પછી શું થશે કે શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? તો ના, બરોબર? કેમ કે દરરોજ છે એ સૂર્ય છે એ સવારે અને કાયમ છે સાંજે સરખો ઉગતો નથી, બરોબર? સાંજના સમયે ક્યારેક મોડો હાથમે, ક્યારેક વહેલો હાથમે, જ્યારે સવારે ક્યારેક વહેલો ઉગી જાય છે અને ક્યારેક સાંજે વહેલો ઉગી હાથમી જાય છે। હવે આ અ છે એની સામે અહીં ઘડિયાળ આપી છે, તો કેટલા વાગે ઉગે છે એ અહીં લખવાનું અને સમય અને આમાં છે એના કાંટા દોરવાના રહેશે। આ બ આપ્યું સૂર્ય ક્યારે હાથમે છે એનો સમય છે, આ ઘડિયાળમાં તમારે કાંટા દોરવાના અને અહીં સમય છે એ તમારે લખવાનો રહેશે। પછી જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ। હવે તમારા ઘરે જે છાપું આવે છે, બરોબર, એમાં સૂરજ કેટલા વાગે ઉગે છે, કેટલા વાગે હાથમે છે એ બધા મહિનાઓમાં છે તમારે એમાં લખેલું હોય છે, જે તમારે છે છાપું વાંચવાનું અને જોતું જવાનું રહેશે, બરોબર છે? ત્યારબાદ પાછળના પેજમાં જોઈએ તો પાછળના પેજમાં જો તમને આ એક ચિત્ર દેખાય છે। હવે આ ચિત્ર ક્યાંનું છે તમને ખબર છે? જો ના ખબર હોય તો તમે જુઓ, આ ચિત્ર છે, આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે। ક્યાંનું છે આપણા નથી, પણ વિદેશ જે ફ્રાન્સ નામનો એક દેશ આપ્યો છે એનું પેરિસ જે શહેર છે ત્યાંનું છે। પેરિસમાં ઉનાળાના દિવસો દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય હાથમે છે, પેરિસ શહેર છે, બરાબર? ન્યા છે કેવું છે કે ઉનાળો હોય ત્યારે રાતે 9 વાગી જાય તો એ છે સૂર્ય હાથમતો નથી, ત્યાર પછી છે સૂર્ય હાથમે છે। અને આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે, જ્યારે આ તમને ફોટો દેખાય, બરાબર, તમારી ચોપડીની અંદર એ ક્યારે લીધેલો છે? રાત્રિના સમયે લીધો છે, એટલે રાતના સમયમાં લીધો છે। પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થાય છે, જો ઉનાળામાં છે એ રાતે 9 વાગે ને તય હાથમે, જ્યારે શિયાળો હોય ત્યારે એ છે કેટલા વાગે હાથમે જાય છે, અંધારું થવાનું ચાલુ થઈ જાય 4 વાગે ને ત્યારથી જ અંધારું થવાનું છે એ ચાલુ થઈ જાય છે। કઈ જગ્યાએ? પેરિસ શહેરની અંદર। પછી તમને ત્રીજું આપ્યું શોધો, શોધો છે તો શું કે છે? નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગે છે? હવે આપણે મિનિટ કાંટો છે કેટલો ખસે છે એ શોધવાનું છે। કેવી રીતે? તમારે ખાસ યાદ રાખવાનું કે બે અંકની વચ્ચે જે પાતળી પાતળી લીટી આપેલી છે એ કેટલી છે? 5-5 અંકની આપેલી છે, એટલે કે અહીં 4 અને 35 થઈ છે, બરાબર? પછી ખસીને ક્યાં આવ્યો જાય છે? 10 પાસે, એટલે અહીંથી 1 5, અહીંથી 1 બીજા 5 અને અહીંથી 1 ત્રીજા 5, એટલે 5 5 5, બરાબર? 5 વત્તા 5 વત્તા 5 કેટલી વાર ખસે છે? 1 વાર 2 વાર ને 3 વાર 5 5 અંક છે એ ખસે છે, બરાબર? 5 5 લીટી વચ્ચે હોય એટલા માટે, તો 5 ને 5 10 ને 5 15 કેટલા મિનિટ ખસે છે? 15 મિનિટ, મી એટલે મિનિટ, બરાબર? કેટલા મિનિટ ખસે છે? 5 મિનિટ, 15 મિનિટ છે એ ખસે છે। ત્યારબાદ બ
અહીં આપેલા છે ચાર અને ચાલીસ છે એ આપેલા છે ચાર અને ચાલીસ થી આ છે બરોબર તો અહીં બારથી છની વચ્ચે ત્રીસ પછી પાંચ એટલે પાંત્રીસ ને પછી પાંચ એટલે ચાલીસ તો ચાર છે પછી ક્યાં પહોંચી જાય સીધા ચાર અને વાગી જાય છે અહીં છે એ ત્રણ અને પાંત્રીસ છે થાય છે જ્યારે અહીં છે એ કાંટો સીધો ક્યાં પહોંચી જાય બાર પાસે પહોંચી જાય છે તો અહીં જો કેટલા મિનિટ ખસે છે એકવાર પાંચ બીજી વાર પાંચ ત્રીજી વાર પાંચ અને ચોથી વાર પાંચ એટલે કે પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ આટલી વાર ખસે છે એટલે પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ મિનિટ છે એ ખસે છે કેટલા મિનિટ કાંટો ખસે છે વીસ મિનિટ છે એ કાંટો ખસે છે ત્યારબાદ ક આપ્યું તો ક છે એમાં છ અને પાંચ થાય છે છ વાગીને કેટલા થાય છે પાંચ મિનિટ બરાબર બારથી એકની વચ્ચે કેટલી મિનિટ થાય પાંચ જ્યારે આ ઘડિયાળમાં તમે બાજુમાં જુઓ તો છ વાગીને પંદર મિનિટ થાય છે બારથી ત્રણની વચ્ચે કેટલો પંદર મિનિટનો અંતર છે કાંટો છે એ ખસે છે તો એકથી બેની વચ્ચે પાંચ અને બેથી ત્રણની વચ્ચે પાંચ એટલે કેટલા થાય પાંચ વત્તા પાંચ પાંચ વત્તા પાંચ બરાબર કેટલા દસ મિનિટ છે એ કાંટો આમાં ખસે છે પછી અહીં જુઓ તમે તો સાત વાગીને દસ મિનિટ છે એ થાય છે જ્યારે અહીં છે સાત વાગીને પિસ્તાલીસ મિનિટનો સમય થાય છે તો અહીં કાંટો કેટલો ખસે છે તો બેથી ત્રણની વચ્ચે એકવાર પાંચ ત્રણથી ચારની વચ્ચે બીજી વાર પછી ચારથી પાંચની વચ્ચે પાંચ પાંચથી છની વચ્ચે પાંચ છથી સાતની વચ્ચે પાંચ સાતથી આઠની વચ્ચે પાંચ અને આઠથી નવની વચ્ચે પાંચ એટલે કે એકવાર પાંચ બે વાર પાંચ ત્રણ વાર પાંચ ચાર વાર પાંચ પાંચ વાર પાંચ છ વાર પાંચ અને સાતમી વાર પાંચ બરોબર એટલે કુલ કેટલા મિનિટ છે એ કાંટો ખસે છે તો આપણે ગણીએ અહીંથી પાંચ દસ અહીંથી ગણીએ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ કેટલા મિનિટ કાંટો ખસે છે પાંત્રીસ મિનિટ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ ત્રણ વાર પછી ચાર વાર પાંચ વાર છ વાર અને સાત વાર છે મિનિટ કાંટો ખસે છે એટલે કે પાંચ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ છે એ મિનિટ કાંટો ખસે છે તો તમારે આજના લેસનમાં આજના લેક્ચરમાં મેં ચોપડીમાં જેટલું કરાવ્યું બરાબર એવી જ રીતે તમારે ચોપડીમાં કરવાનું રહેશે બરાબર આમાં તમને મેં કડિયાના કાંટા દોરાવ્યા મિનિટ લખાવ્યું જેટલું કરાવ્યું એટલું તમારે છે ઘરેથી ચોપડીની અંદર ફરીથી કરીને આવવાનું રહેશે અહીં હું હોમવર્ક છે એ લખી આપું છું કે આજે કરાવેલ ચોપડીમાં કરો બરાબર આજે શેમાં કરાવ્યું મેં ચોપડીમાં કરાવ્યું ને એ બધું તમારે શેમાં કરવાનું રહેશે ચોપડીની અંદર કરવાનું છે અને પછીના લેક્ચરમાં છે એ તમને વધારે આગળ શીખવા મળીશ બરાબર આ લેક્ચર છે એને અહીં સમાપ્ત કરું છું નમસ્તે.